नीट ने जेड बड़ी यूनिट 16 पहली मेथड से परावर्तन। हवे आ वीडियो नी अंदर आपणे वक्र अरीसा माटेनी एक नोंध आगळ करी एना आधारित अत्यारे बीजा अने त्रीजा क्रमनी नोंध तैयार करावुं छुं। एमां बीजी नोंध छे एफ अने आर वच्चेनो संबंध। एफ एटले केन्द्र लंबाई ने आर एटलेनी वक्रता, त्रीजी एनी वच्चेनो संबंध। અને ત્રીજી નોંધ છે અરીસા માટે ગાઉસનું સૂત્ર। હવે માં જો એક આકૃતિની જરૂર પડશે કે જે આપણે પહેલી નોંધમાં દોરી હતી, વસ્તુ મૂકી અરીસાની સામે, વક્ર અરીસાની સામે, એટલે એનું પ્રતિબિંબ રચાતું હતું, એવી કોઈ પણ એક આકૃતિ હું લઈ લઉં છું। આ મુખ્ય અક્ષ અંતરગોળ અરીસો લઉં છું, બરાબર। બહારની બાજુએ ટૂંકમાં કલર મારી દેવાનો। અહીંયા હું આવતું હતું આ ધ્રુવ પી, પછી આખે આખે આમ વક્ર સપાટી પૂરી કરું એટલે અહીંયાનું વક્રતા કેન્દ્ર આવશે, અને મુખ્ય કેન્દ્ર ક્યાં આવશે એનું વચ્ચે। બરાબર, આ એની કેન્દ્ર લંબાઈ, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એની વચ્ચેનું અંતર, પછી વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર એટલે એ વક્રતા ત્રિજ્ય। બરાબર, આ બે માપ તો આપણે દરેક આકૃતિમાં દર્શાવતા હતા, એટલે આ સંબંધ તો ડાયરેક્ટ લખી નાખવાનો છો। એફ બરાબર કેટલું થાય? આ એફ છે એ આર કરતાં કેટલું થઈ જાય? અડધું। બરાબર, એફ અને આર વચ્ચેનો સંબંધ આવો છે। હવે આમાં વસ્તુ મૂકી દો, લાંબી વસ્તુ નથી મૂકતો, બિંદુવત વસ્તુ મૂકું છું, બિંદુવત વસ્તુ, હા વસ્તુ મૂકી એક, એટલે આ થઈ ગયું તમારી પાસે વસ્તુ અંતર। તો પ્રતિબિંબ ક્યાં મળશે? આ વસ્તુ અંતર યુ, તો આમાંથી નીકળતા બે કિરણો તમારે લેવાના, આ પેલું કે અને બીજું કિરણ આ બાજુ લઈ લો, એ તો મન પડી લઈ શકું। બરાબર, વસ્તુમાંથી નીકળતા બે કિરણો પરાવર્તન પામીને જ્યાં ભેગા થાય ત્યાંનું પ્રતિબિંબ મળે, તો આ જે કિરણ છે એ તો આ સી બિંદુ અને આ અરીસા ઉપર બિંદુ લંબ જ થયું, લંબ ઉપર આપાત થયું એટલે આપાત કોણ ઝીરો છે, પરાવર્તન કોણ ઝીરો એટલે પાછું આમ જ આવશે। અને બીજું કિરણ આ સપાટીને દોરે લંબ, તો પરાવર્તન પામીને કઈ બાજુ જાય? આ સપાટીને દોરેલો લંબ છે, તો પરાવર્તન પામીને આ બાજુ આવશે। આ બીજું કિરણ ક્યાં ભેગા થયા? આ જગ્યા ઉપર, તો અહીંનું પ્રતિબિંબ મળશે। તો નિય પ્રતિબિંબ મળે તો આ શું થઈ ગયું હવે તમારી પાસે? તો કે આ પ્રતિબિંબ અંતર, એને દર્શાવું છું વી વડે। બરાબર, તો આ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ એની વચ્ચે સંબંધ દર્શાવતું એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, એકના છેદમાં યુ પ્લસ એકના છેદમાં વી બરાબર એકના છેદમાં એફ, આ ગાઉસનું સૂત્ર છે। આ બે સૂત્ર યાદ રાખવાના છે, આની સાબિતી ટૂંકમાં થિયરીની અંદર આવી હોય બે સૂત્રની। બીજું કે આ સૂત્રનો ઉપયોગ કરો ત્યારે એની સંજ્ઞા પ્રણાલી એ ખાસ, જે બાજુ આપાત કિરણ હોય, જે બાજુએ આપાત કિરણ હોય એની દિશામાં જ માપેલ અંતર હોય, આપાત કિરણની દિશામાં જ માપેલ અંતર હોય તો કેવું લઈ લેવાનું તમારે? પ્લસ। અને બીજી સંજ્ઞા પ્રણાલી કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલું અંતર, વિરુદ્ધ દિશા એટલે આ બાજુ તીર કરું છું, તો આવું અંતર હોય બધું કેવું લેવાનું તમારે? માઇનસ। જોવા અહીંયા આ બધાય માઇનસ છે, આપાત કિરણ આ બાજુ છે, જમણી બાજુએ આપાત કર્યું છે, અંતર ધ્રુવથી માપવાના, બધાય કઈ બાજુ માપ્યા છે? આમ બધાય અંતર આ બાજુ માપ્યા ધ્રુવથી, એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે આ પરિસ્થિતિ આવતા બધાય અંતર કેવા લેવા પડે? આ માઇનસ। માન લો કે એફ બાર આપ્યું હોય 12 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, તો તમારી માઇનસ 12 ગણતરીમાં લેવી પડે, સમજાય? બીજું કે મુખ્ય અક્ષ હોય, મુખ્ય અક્ષ
એની ઉપરની ઊંચાઈ હોય તો આવી ઊંચાઈઓ પ્લસ લેવી, અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ હોય તો એ કેવી લેવાની? માઇનસ. અંતરની અંદર આ ધ્યાન રાખજો, અંતર ગમે ત્યારે ગણતરી કરતા હોય તો આપાત કિરણની દિશામાં માપેલા અંતર હોય ને તો બધાએ પ્લસ લેવાના, અને વિરુદ્ધ દિશામાં માપેલા અંતર હોય તો બધાએ કેવા લેવાના છે? માઇનસ લેવાના. એટલે સંજ્ઞા પ્રણાલી સાથે આ સૂત્રનો ઉપયોગ કરવો, કરો ત્યારે એમસીક્યુમાં કરો કે દાખલામાં કરો, બરાબર. સંજ્ઞા પ્રણાલીમાં જો થોડી કંઈ મિસ્ટેક થાય એટલે જવાબ આવશે નહીં, અને મોસ્ટ ઓફ વિદ્યાર્થી સંજ્ઞા પ્રણાલીમાં જ મિસ્ટેક કરતો હોય, એના હિસાબે ટૂંકમાં આ પ્રકારના એમસીક્યુને અઘરા થતા હોય છે. હાલો.